સાઉથ આફ્રિકાના વેન્ડા સિટીમાં ફરીવાર કાળિયા લૂંટારોએ ભરૂચના યુવાનની દુકાનમાં બંદૂક નીણીએ લૂંટ ચલાવી હોવાનો વિડીયો વાયરલ થયો છે. સાઉથ આફ્રિકામાં લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સામાન્ય હોય છે. ભરૂચ શહેરમાંથી કેટલાક યુવાનો ધંધાના વ્યવસાય માટે સાઉથ આફ્રિકા સહિત આજુબાજુના વિસ્તારોમાં જતા હોય છે, ત્યારે અવારનવાર સાઉથ આફ્રિકામાં ભરૂચના યુવાનો અને ભરૂચના વેપારીઓને લૂંટવામાં આવતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આજે ફરી એકવાર તેવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. સાઉથ આફ્રિકાના વેન્ડા સિટીમાં ભરૂચના એક યુવાનને લૂંટવાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. ભરૂચના ટંકારિયાના જબ્બાર બાવા નામના યુવાન દુકાનમાં કેટલાક નિગ્રો બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી, જેનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દુકાનમાં રહેલ યુવાન અને તેના સાથી મિત્રએ તમામ પૈસા નિગ્રોને આપી દેતા નિગ્રોએ પૈસા લઈને ભાગી છૂટ્યા હતા અને સદનસીબે તેમની હત્યા થતા બચી ગઈ હતી. ગત તારીખ 13 મે ના રોજ બનેલા ઘટનામાં નિગ્રોના લૂંટેરાઓએ ફક્ત 3 મિનિટમાં આ સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાબતના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર આ સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર સાઉથ આફ્રિકાના વેન્ડા પોલીસે તપાસ આરંભી છે. સાઉથ આફ્રિકામાં અવારનવાર લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ફરી એકવાર આવો જ કિસ્સો સામે આવતા સાઉથ આફ્રિકામાં વસતા ભરૂચ વાસીઓના જીવ તાળવે ચોંટી ગયા છે.